નોટબંધી હોવા છતાં વડોદરામાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થઈ રહી છે। વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનની હદમાં દારૂની હેરાફેરીનો વિડિયો સામે આવ્યો છે। જેતલપુરની ગોખલે કોલોનીમાં બુટલેગર ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરી રહ્યા છે। ખુલ્લેઆમ દારૂના વેચાણની સામે પોલીસ પણ કાર્યવાહી ન કરતા અનેક સવાલ થયા છે। સ્થાનિક પોલીસ અને બુટલેગરની મિલીભગત હોવાનું અનુમાન લાગી રહ્યું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા માનુ ચાવડા જોડાઈ ચૂક્યા છે। માનુ, રાજ્યમાં દારૂબંધી હોવા છતાં વડોદરામાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થઈ છે, પોલીસ તપાસ કઈ દિશામાં? રાજ્યમાં દારૂબંધી છે, તેમ છતાં વિદેશી દારૂની ખુલ્લેઆમ હેરાફેરી થઈ રહી છે। વડોદરાના ગોધરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતો જેતલપુર વિસ્તાર છે, ત્યાં ગોખલે કોલોનીમાં બુટલેગર છે, એક્ટિવાની અંદર દારૂની બોટલો મૂકી અને જઈ રહ્યો છે, આ દારૂની હેરાફેરી કરી રહ્યો છે। આ વિડીયો વાયરલ થયા છે ત્યારે એ વાત ચોક્કસ થઈ રહી છે કે બુટલેગરો અને પોલીસની મની ભગત છે, કારણ કે રાજ્યમાં જે રીતે દારૂબંધી અમલી છે, તેમ છતાં બુટલેગરો છે પોલીસના કોઈ પ્રકારના ભય વગર દારૂની હેરાફેરી કરી રહ્યા છે। બુટલેગરો બેફામ બન્યા છે અને પોલીસનો ડર નથી, આ વિડીયો ઉપરથી લાગી રહ્યું છે। સ્થાનિક લોકોએ આ વિડીયો ઉકાવી અને વાયરલ કર્યા છે અને એના ઉપરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે બેફામ રીતે બુટલેગરો છે દારૂનો વેચાણ કરી રહ્યા છે, દારૂની હેરાફેરી કરી રહ્યા છે, પરંતુ પોલીસ એને રોકવા માટે નિષ્ક્રિય બની હોય તેવું અત્યારે આના ઉપરથી લાગી રહ્યું છે। પ્રતિભાવ આભાર માનુ સમગ્ર માહિતી બદલ।